नमस्कार मित्रों, આપણે આવી ચૂક્યા છીએ પ્રચલ ફૂડ્સમાં. અત્યારે ફરી એકવાર નવી વેરાયટી લઈને જામનગરમાં છીએ. અનુપમ અને અપ્સરા સિનેમાવાળી શેરીમાં છીએ. આપણે અત્યારે જવાનું છે અજંતા નાસ્તા સેન્ટરમાં, જેઓ સ્પેશિયલ દાળ વડી બનાવે છે. આવો બતાવું. આપણે અત્યારે છીએ અજંતા નાસ્તા ભવનમાં મિત્રો, પ્રચલ ફૂડ્સમાં આવી ચૂક્યા છીએ. જુઓ, અહીંની મેં મોસ્ટ વેરાયટી ટેસ્ટ કરવા આવ્યા છીએ. આપણે દાળ વડા, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જામનગરની જનતાને ટેસ્ટ કરાવે છે. તમે જોઈ શકો છો ઘણું બધું ઓડિયન્સ છે અત્યારે, જેઓ લાઈવ નાસ્તાની મોજ કરે છે. અને ટ્રાફિક તમને સમજાશે અહીંનો કેવો છે. હજી તો આપણે બપોરના સમયે આવ્યા છીએ. જનરલી સાંજે અહીંયા પગ મૂકવાની જગ્યા નથી હોતી. આ રીતનું એમનું સેટઅપ છે. આવો મુલાકાત કરો. આપ જોઈ શકો છો મિત્રો, આ રીતે એમાં ડીપ કરીને ફ્રાય કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આપણા ગરમા ગરમ પકોડા બને છે અત્યારે અજંતામાં. જામનગરથી લાઈવ છીએ. વાહ ભાઈ વાહ. જામનગર આવો તો મિત્રો, આ બધી ફૂડ ટૂર કવર તમારા માટે જ કરી છે, એટલે જરૂરથી ટેસ્ટ કરો. તમે જોઈ શકો છો મિત્રો, રાજુભાઈ જો સ્પીડમાં જે રીતે બનાવે છે વડી, ગરમા ગરમ તેલ આવી ગયું છે અને જોરદાર લાગે છે. મોજ આવી જાય. આમ જેમ સમુદ્ર મંથનમાંથી મરજીવા બહાર નીકળે ને મિત્રો, એમ આપણી વડી બહાર નીકળે. જુઓ જમાવટ છે ને, આજ આપણી ખાસિયત છે, લોકોને મોજ જ કરાવવી છે. સમજ્યા? આ તમે જોઈ શકો છો આ કેટલી વારમાં રાજુભાઈ ખાલી થઈ જાય. હા બરોબર, 5 મિનિટમાં. અને મેઇનલી મિત્રો, અહીંયા સવારથી એવો બે વસ્તુઓ સેલ કરતા હોય છે, એટલે જામનગર આવો તો અચૂક આમની મુલાકાત લેજો. જોઈ શકો છો જબરદસ્ત દાળ વડા અત્યારે મિત્રો આપણી સમક્ષ છે. અને આ ગરમા ગરમ બ્રેડ પકોડા છે. આપણે સ્પેશિયલી રાજકોટથી એટલે જામનગર આવ્યા આ ટેસ્ટિંગ કરવા માટે. અહીંયા અત્યારે એટલો રસ છે તમે સમજી શકો છો. આ એમની સ્પેશિયલ ચટણી છે, જે આપણા સ્પાઇસી લવરને બહુ મોજ આવે. તમે જોઈ શકો છો. ત્યારબાદ આ એમની સ્વીટ ચટણી છે ખજૂરની. વાહ ભાઈ વાહ. મિત્રો, આપણી સાથે અમુક મિત્રો છે જેઓ રેગ્યુલર અહીંયા ટેસ્ટ કરવા આવે છે. આવો જાણીએ. શું નામ તમારું સર? હનીફભાઈ છે. હનીફભાઈ, કેટલા સમયથી નાસ્તો કરવા આવો છો? 5-1 વર્ષથી આવો છો. મોસ્ટલી વધારે શું ભાવે? પકોડા ને અત્યારે દાળ વડા ખાવ છો? દાળ વડી ગરમા ગરમ છે. શું પકોડું બને છે? ગરમા ગરમ છે. તમે જુઓ રાજુભાઈ બનાવે છે. વાહ. મિક્સ ચટણી છે અને આની માસ્ટરી એમની પકોડાની અને ચટણીની જ છે. તમે જોઈ શકો છો આપણી દાળ વડા મિત્રો બને છે, કમ્પ્લીટ કરે છે રાજુભાઈ. વાહ ભાઈ વાહ. તમે જોઈ શકો છો જોરદાર લાગે છે. આપણે અંદર આવી જઈ અને ટેસ્ટ કરીએ. તમે પ્રોપર મદ્રાસ અહીંયા જામનગરમાં 45 વર્ષથી? 50 વર્ષથી અહીંયા. અને આ વ્યવસાયમાં કેટલા વર્ષથી? 40-45 વર્ષ. તમે જોઈ શકો છો મિત્રો, છેલ્લા 40 વર્ષથી જામનગરની જનતાને તેઓ પોતાનો અવનવો ટેસ્ટથી રસપાન કરાવે છે. આપણી સાથે ઘણા બધા મિત્રો છે આપણે લાઈવ અત્યારે. તમે જોઈ શકો છો આ એક સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા આપણા, કપિલભાઈ આપણી સાથે છે. કપિલભાઈ, કેટલા સમયથી અહીંયા આવો છો? અમે રેગ્યુલર કસ્ટમર છે. નાસ્તો કરવો હોય એટલે અહીંયા આવવાનું. પકોડા ખાવા હોય, વળી પકોડા ખાવા એટલે અહીંયા આવવાનું. વળી પકોડા ખાવા એટલે અહીંયા આવી જવાનું. એક પકોડ ખાવ એટલે પેટ તમારું ફૂલ ભરાઈ. વાહ ભાઈ વાહ. મને તમારી જેવા જ એક મિત્ર છે બિરજુભાઈ, જો બારે હોય ગયા હવારથી શરમા. તમે પણ ટેસ્ટ કરો એટલે તમને આનંદ આવશે. ટેસ્ટ કરવાનો છે, આપણી પ્લેટ લાગે છે. આવો મિત્રો ટેસ્ટિંગ કરીએ. આપણે અત્યારે અજંતામાંથી ગરમા ગરમ છે. પેલા સબસ્ક્રાઈબર મિત્રોને હવે હું ટેસ્ટ કરું. તમે જોઈ શકો છો બહુ ગરમ છે. હા, આમાં આ રીતે લીંબુ એડ કરવાનું હોય છે. જો એ અહીંની સ્પેશિયાલિટી છે કે આ રીતે લીંબુને રસ એડ કરી અને પછી જમવાનું હોય છે. અને બતાવું. આવો. મેં મિત્રો આવું પકોડું છે ને, બ્રેડ પકોડા ઘણા ખાધા છે,
પછી આ લીંબુ અને તીખી મીઠી ચટણીનો જે કોમ્બિનેશન છે માની ગયો અજંતામાં. વાહ બિરજુભાઈ, આપણો ધક્કો વસૂલ છે જામનગરનો, બહુ મજા આવશે. હું વધારે કાંઈ નહીં કહું, તમે એકવાર ધક્કો ખાઓ, તમને ખ્યાલ આવશે. અહીંયા આવો, તમારો ધક્કો વસૂલ છે, મોજ આવી જશે. તમે જોઈ શકો છો આમની વડી જામનગરમાં ફેમસ છે. હજી ગરમ છે મિત્રો, અમે થોડી ઠરવા દીધી. બ્રેડ પકોડું તો જઈમાં આવે, વડીનો ટેસ્ટ કરીએ. પહેલાં આપણા સબસ્ક્રાઈબર મિત્રોને, તમે જોઈ શકો છો શું ટેક્સચર છે. આવો ટેસ્ટ કરું. આપણે એમને ટેસ્ટ કરીએ, હવે બે દાણા બે ડ્રોપ્સ લીંબુના એડ કરીએ. એમની ચટણી સ્પાઇસી છે, જમાવટવાળી. જે તીખું ખાવાના શોખીન હોય ને એના માટે તો જમાવટવાળી જગ્યા. લીંબુ સાથે ટેસ્ટ કરીએ. મેં દાળવડા મિત્રો અમદાવાદ ખાધા છે, ઘણી જગ્યાએ રાજકોટમાં બી જમ્યો છું, ઇવન બોમ્બેમાંય ખાધા છે. જે જામનગરના દાળવડાનું ટેક્સચર છે તમે જોઈ શકો છો, જોરદાર છે. એમની ચટણીની બી એવી જ ખાસિયત છે, પ્લસ એમને જે લીંબુવાળું કોમ્બિનેશન બેડ્યું ને એ જમાવટ થઈ જાય. મારે વધુ નથી કહેવું, મને હવે રહેવાતું નથી, હું નાસ્તો કરી લઉં. તમે આવો અને રાજુભાઈને આપણું નામ દો પ્રચલ ફૂડ્સનું, જમાવટથી મોજ આવશે. જય હિન્દ, જય ભારત, બાપા સીતારામ.